મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્યસભર નમસ્કાર. દર વખતની જેમ આ વખતે પણ કાર્યક્રમની શરૂઆત એક સરસ મજાની શાયરીથી કરું કે આજ ચાંદ પણ શરમાઈને ઉગશે કે તમે આવી ગયા, કે આજ ચાંદ પણ શરમાઈને ઉગશે કે તમે આવી ગયા, બધી કલી પુષ્પ બની જશે કે તમે આવી ગયા, ઝૂમતી ડાળીઓ તમને વંદશે કે તમે આવી ગયા, વાદળા ગાલીચા બની જશે કે તમે આવી ગયા. શાયરી ની બધું બોલે સારું લાગે, બાકી ગાલીચા બની જાય કેટલાય પગલું ને વ્યાજ આવ્યો. બાકી તો અત્યારે જમાનો આ ટીવી ના માધ્યમે બગાડી નાખ્યો છે. અત્યારે ચારે બાજુ ડિસ્કો ડિસ્કો, ભારતીય સંસ્કૃતિ ભૂલાવી દીધી છે. હું કોઈ વિરોધ નથી કરતો ડિસ્કો નો, બધાને એવું ગમે છે. જૂના જમાનામાં તો કેટલા સરસ મજાના ગીતો આવતા હતા, પિક્ચરો કેટલા સરસ આવતા હતા. હીરો હિરોઈન એકબીજાને ટચ નહોતી કરતી, આંખના ઈશારે પિક્ચર પૂરા થઈ જતા હતા. ને અત્યારના પિક્ચરો જુઓ, બધા પોસ્ટર ખાલી જુઓ ને આપણી આંખમાં પાણી આવી જાય. હારામાં હારો હીરો હોય ને ખાલી જીન્સ નું પેન્ટ પહેરાવે, રામ પડે જો ઉપર બુસ્કોટ પહેરાવતા હોય. પપ્પા પહેરાવ ને ટાઢ છે, ભલે ને પહેરતો હોય. બાળકોને સંસ્કાર નો આપે એવા સંસ્કાર વિરુદ્ધ ના પોસ્ટરો, રિવોલ્વર ટીંગાતી હોય, છરા ટીંગાતા હોય, જલા કર રાખ કર દુંગા, કઈ નથી કરવું બાપા, જેમ છે એમ બધું રેવા દે. અને આગળના પિક્ચરોમાં મીઠાસી હતી કે હીરો હિરોઈન એકબીજાને ટચ નહોતા કરતા. કદાચ ભૂલમાં પણ જો હિરોઈન નો હીરો હાથ પકડે ને તો તરત ગીત આવતું તું છોડ દો આચલ જમાના ક્યાં કહેગા. અત્યારે તો આંચલ મૂકતા નથી. એવા એવા પિક્ચરો બાળકોને સંસ્કાર વિરુદ્ધના. તમે જોજો, કોઈના છોકરા ટીવીમાં સમાચાર નહીં જુએ. વિચાર કરજો તમે, દેશની સંસ્કૃતિ ક્યાં જઈને અટકશે? સમાચાર આવે એટલે ટીવી બંધ, બાકી બધું જુઓ. હું તો મારા છોકરા ઉપરથી દાખલા દઉં છું. મારા વાઈફ બેઠા હોય, હું બેઠો હોઉં, ચડી પકડી મલયાલમ પિક્ચર જોતો હોય, કારણ કે એમાં સમજણ પડે કે ન પડે, પણ ઓલા સ્લો મૂવીમાં હીરો હિરોઈન આવે ને મજા આવી જાય ને. આમ ચડી પકડી ને એ આ મારા વાઈફ ને કીધું આ ટીવી કાઢી નાખ, આને તો રાખવો પડશે. સંસ્કાર ના આવે બાળકોને, નથી કોઈ ગીતોમાં મીઠાશ. કેવા ગીતો લખાય અત્યારના જૂના જમાનામાં. મેં તમને વાત કરી ને કે હીરો હિરોઈન એકબીજાને ટચ નહોતા કરતા. અત્યારના હીરો જુઓ તમે બધા બોડી બિલ્ડર, ઓલા સુનિલ શેટ્ટી, શકર શેટ્ટી, રામા શેટ્ટી, કઈ ફાટી નીકળ્યા, કારણ કે બધા બોડી વાળા. કારણ કે હિરોઈન ને ઉપાડવાની હોય, અહીંથી ઉપાડીને આમ નાખે, અહીંથી ઉપાડીને આમ નાખે, મારા દીકરા હાબુની ગોટીની જેમ ફેરવતા હોય. બાળકોને સંસ્કાર ગીતોમાં કેવા ઠેકાણા વગરના. કોણ લખે છે આવા ગીતો? જૂનામાં કેવા ગીતો હતા, ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હે પહેલી મુલાકાત, આટલા સારા શબ્દો હતા. અત્યારના ગીતો જુઓ તમે, હું તો કહું છું કોણ લખે છે આવા ગીત, પરમાત્મા બચાવે, એના હાથમાંથી ઈંડી પેન જટી લ્યો. કેવા ગીતો આવે, ઈલું ઈલું, પછી ઢીલું ઢીલું થઈ ગયું શરૂઆતમાં. આવા ગીતો કોણ લખે? આ ગીતનો તો એવો ક્રેઝ આવેલો હતો, મારી બાજુમાં એક ભાઈ પોતાના ઘર ઉપર લખ્યું, મેં કીધું આ એલ યુ ઈલું. મેં કીધું આ ઈલું ઈલું ઘરમાં ગયું છે? મને કે આપણું નામ છે. મેં કીધું શું? મને કે ઇન્દુલાલ લલુ પ્રસાદ ઉપાધ્યાય. આને ક્યાં પહોંચો લ્યો તમે? આ બધા માધ્યમ છે આવા સંસ્કાર વગરના ગીતો લખાય. ગીતોની કોઈ મીઠાશ નથી. ચોલી કે પીછે ક્યાંય ખરજવા છે, ગુમડા છે તારે હું. ભારતીય સંસ્કૃતિ ભૂલાવી દીધી છે. હું તો આવા ગીત બહુ સાંભળતો નથી, પણ પરમાત્માએ કાન આપ્યા છે ક્યાં જાય. હમણાં ભાવનગરમાં મારે કાર્યક્રમ હતો, ઇન્ટરવેલ પડ્યો, તો બાઈને પાન ખાવા ગયો, એક રેકડીમાં ગીત વાગતું હતું, આતી નહીં આતી નહીં આતી નહીં. મેં કીધું તું કાયમ ચૂરણ લે, અમારું શું કામ લોહી પીશ. સંસ્કાર વિરુદ્ધના ગીતો, કોઈ અર્થ નથી ગીતો. માણસો પાસે શબ્દો નથી, મારો કહેવાનો ભાવાર્થી આખી સંસ્કૃતિ વિરુદ્ધ. બાળકોને આવા ગીતો સંસ્કાર ના આપે. બમ્બઈ સે ગઈ પુના, પુના સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પટના, પણ શું કામ રખડા રખડ કરસ તડકાની છાની મુની ગોઠવાઈ જા ગમે અહીંયા. આ બધા ગીતો મારા મજા. ભગવાનને બેડરૂમ સુધી લઈ ગયા છો. હા હા, મેં હમણાં એક ગીત સાંભળ્યું હતું, ઢૂંઢો ઢૂંઢો રામા રામા, મેરે કુર્તે કા બટન ઢૂંઢો રામા રામા. હવે ભગવાન તારા કુર્તાને બટન ઢૂંઢે, બીજા કઈ કામ નથી. હાલે છે, આપણે એમાં કઈ બહુ ઊંડું નથી ઉતરવું, પણ આ તો વચ્ચે ટીવીની વાત લીધી એટલે આવી લઈ લઉં. સંસ્કારમાં થોડુંક આવું આવતું.
આ તો ટીવીની વાત લીધી એટલે કે એક તો હું તો મારા વાઇફ ઉપર બધા દાખલા દઉં છું, એક તો આ તારા સિરિયલ કોણે બનાવી છે પરમાત્મા બચાવે ધર્મ થયો, હું નનકડો હતો તે દીની શરૂ થઈ ગયો, આનો ક્યાંય છેડો નથી આવતો લે, આમ હું જમવા બેહું તારા શરૂ થાય, મારા વાઇફ મને મુખ તડકે ને તારા ને ચોટે હપ્તા ગણતી હોય 292 મેં કે તારે ક્યાં હિસાબ દેવા જવું, અને એ તારા સિરિયલમાં શું છે કઈ ખબર નથી પડતી, એક હપ્તો તમે ચૂકી જાઓ તો ખબર નથી પડતી કોણ કોની બા છે, કોણ કોની વહુ છે, કોણ કોનો દીકરો છે, આખી સિરિયલ એવી ગોટે જઈ છે કે જેને બનાવી છે હલવાનો છે કે પૂરી ક્યાં કરવી હવે, પણ હાલે છે આવું બધું આપણે જોઈએ રાખીએ છીએ, આપણે ઊંડા ઉતરવા જેવું છે નહીં બહુ, અમારે તે ખાનગી વાત કહી દો, હમણાં ધૂળેટી આવે છે માથે તે અમારી બાજુમાં એક ભાઈ રહીએ, એ ભાઈ નું નામ થોભણ, થોભણ એટલે આવ થાંભલા જેવો જો, પણ છોકરાઓને બહુ પ્રેમ કર્યો, એની બહુ બાળકો છે નહીં, ત્રણ દીકરા છે ને બે દીકરીઓ છે, પાંચ જણા છે, આખું ગામ માથે લીધું હોય, બહાર લગભગ તો નીકળે નથી, હમણાં એક દી મને કહે વસંતભાઈ, મેં કીધું બોલો, મને કે આજી ફેરે છોકરાઓને ધૂળેટીએ બહાર નીકળવા ન દો, મેં કીધું કેમ, અરે મને કહે ગયે વખતે બહાર નીકળાતા રંગે રમવા ગયે, હા જુદી માં નવ છોકરા ને નવરાવ્યા થઈ મારો છોકરો જઈડો, બોલો આપણે તો કે ખોટા એવા ખર્ચા ને, ત્યાં એની જ વાત કહી દઉં, હમણાં એના વાઈફ ને હું ઘરે બેઠેલો, ત્યાં કઈ કલર રમવાની જ વાત હતી, પણ એનો છોકરો ઘરનો ગુરુદિયા જેવો એવો ક્યાંક થી આવ્યો ને, લાલ ઘૂમ ભરેલો, મેં કીધું ઓહો આ તો આખો કલર વાળો ભરાઈ ગયો, ભરી આ બિચારો તો ભણ જતો તો ઓફિસે, જો 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 મને કે આવ્યો જો આજો નાવ 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 નાવી કે બાઘડા, એની વવે તો ઓહો કે આવો લાલ ઘૂમ બુસ્કોટ નાખો ડોલમાં, બુસ્કોટ ને ગુરુદિયા ને બે ને આને તો કાઢી લીધો થોડીક વારમાં, ને પછી બુસ્કોટમાં ભાઈ લગભગ 6 પેકેટ સર્ફ ના નાખ્યા, હા જુદી જબોડે બાઈને કાઢી કે આ કોણ જાણે કેવો લાલ કલર નાખ્યો, જાતો જ નથી જાતો જ નહીં, મરી ગયો ક્યાં ગયો હશે એ રમવા, એ છોકરો રમીને હાંજના ઢેર પાછો આવ્યો તો એની બા લાલ કલર કાઢતી હતી બુસ્કોટમાંથી, અહીં છોકરો ફાઈટો, ઈ કે બા શું કરે, તો કે આ લાલ આવો કલર, ઈ કે બુસ્કોટ જ લાલ હતો, મને તેમ થી ડોલ નું લાલ પાણી પી જાવ સર, આવા છોકરા મરાવી દે કોક ને, એટલે આવું બધું ઓબ્ઝર્વેશન કરીને અમે જોખ લઈ તમારી સામે મૂકું, હે જરા કુંડા ઉતરો એટલે કહું છું કાંઈક પણ મળે તમને, હા હા નાની નાની વાતમાં મેં તમને કીધું ને કે જોક્સ મળે મિમિક્રી મળે તમે એમાં ઊંડો ઉતરો, તો પણ એકાદ વાત મિત્રતાની લઈ, દોસ્તી બહુ અગત્યની ચીજ છો, હા મિત્રતા ઘણા મેં તો જોયા છે નકર, પણ સુખમાં અરે રીએ દુઃખ આવે એટલે ભાગા ભાગી કરી મૂકે, કાં કે મને તો હું તમને ઓળખતો નથી લે, હા એવા ઘણા મિત્રો થાય છે, પણ એની વાત થોડી વાર પછી લઈશ, આપણે વચમાં એકાદ વાત એવી લઈ લઉં, ગામમાં શેઠ ને દીકરાની વાત એક લઈ લઉં, વચ્ચે નાના નાના ગામડા હોય ને એની અંદર આગતા સ્વાગતા વધારે થાય, તમે જુઓ મોટા શહેરની અંદર જમવાનું સારું હોય પણ ગામડામાં આગતા સ્વાગતા સારી થાય, તમારે ન ખાવું હોય ને તોય ધરા હાર દઈએ શું, અરે અમે હમણાં એક જાનમાં ગયેલા, ત્યાં આગ્રહ કેવો કરે, હવે મારું શરીર ન જોઈએ ભાઈ, મને કે અરે તમારા જેવડે હતા 20 લાડવા ખાઈ જતા અમે, હવે ભાઈ અમારું આખું કુટુંબ ભેગું થાય તો 20 ન ખવાય બાપા, અરે મને કે તમે હાસ્ય કલાકાર ને, આમને તો મુકાય જ નહીં, બે જણા ધર્મથી જડબું પૈકડું કે નાખો, મેં શું નાખે, ધર્મથી એક લાડવો તો એવો જ આવવા દીધો, મેં કીધું હવે રેવા દેજો ભાઈ સાહેબ, અરે હોય મને કે તમે કેદી હાથમાં આવવાના, પછી બીજો માથે ચટણી ના ચમચા નાખતો જાય, મેં કીધું આ લાડુ અને ચટણી આનો કેમ મેળ, મને કે આ બે જ વસ્તુ વૈધી છે, બોલો મેં કીધું પણ ગાય ને નાખી દીધું ને, મને કે આ બધું એક જ છે ને, ગાય ખાય તમે ખાઓ, અમારે હમણાં એક મિત્ર છે ખીસા કાતરું નો ધંધો, હવે એના લગ્ન થી એમાંથી કોણ આવે, એના બાપુજી કામે લાગી ગયા, મને કે વસંતભાઈ કોઈ આવે એવું લાગતું નથી, મેં કીધું નાના વ્યવસ્થિત કંકોત્રી છપાવો તો હો આવે નો શું આવે, પણ મને કે અમારા કુટુંબની ધાક એવી ને ગામમાં લગભગ ને હાથ પેરો કરી લીધો છે, તો પછી મેં કીધું હવે પછી નો વધાવો દિયે નો હાલે, લગભગ પાંચથી લઈ તો લીધો છે,
તો મને કે આંગણે પ્રસંગ છે તો કઈક દેવું તો જેને કંકોત્રી અમારું કઈ ગાબરું છે ગામમાં. મેં કીધું લખો કંકોત્રી. એવા ખિસ્સા કાતરું ની કંકોત્રી કેવી હોય એ તમારી સમક્ષ રજૂ કરું છું. એક ખિસ્સા કાતરું ના લગ્ન અને એની ખિસ્સા કાતરું ની કંકોત્રી. ચોર ચોર ના સરદારાએ નમઃ. આમ જનતાની અસીમ કૃપાથી અમારા ખિસ્સા કાતરું પરિવારમાં સૌથી છેલ્લો પ્રસંગ એટલે જેટલો બહાર એટલો જ અંદર એવો સૌથી નાનો મારો પુત્ર નગુણો અને નકટો ચિરંજીવી ધનસુખ. બોલો ગામના પૈસે ધનસુખ. ચિરંજીવી ધનસુખ ઉર્ફે ઢેફલો ના શુભ લગ્ન ચોર કુમાર ડાકુ પ્રસાદ નરાધમની ખખડધજ પુત્રી રાક્ષસની સાથે ચાલુ હોળાષ્ટકે કોઈ પણ જાતના મુહૂર્ત વગર ન છૂટકે નિર્ધાર્યા. તો અમારા દમ વગરના દંપતીને હામે ચાલીને વધાવો આપી જશો. નહીં આવનારની અમારો પરિવાર નોંધ લેશે અને સમય આવે વસૂલાત કરી લેશે. હાથ ચાલાકીની કુટેવને લીધે રૂબરૂ ન મળી શકાયું હોય તો એ તમારા સૌના હિતમાં છે. એમાં પાછું વળી મંડપ મુહૂર્ત છેલ્લી ઘડીએ નક્કી કરશું. સાંજીના ગીત તથા દાંડિયા રાસ બેરા મુંગા સ્કૂલના પટાંગણમાં રાતના 2 વાગે. જાન પ્રયાણ અમારા નિવાસ સ્થાનેથી સરનામું દરેક પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ છે, મેળવી લેવું. હસ્તમેળાપ હાથમાં આવે હાથ એટલે તરત. ભોજન સમારંભ ચાંદલો લખાવનારને ચાંદલાની રકમ મુજબ અડધું ભાણું અને આખું ભાણું એ મુજબ કૂપન આપવામાં આવશે. જે બતાવીને ભોજન લેવાનું રહેશે. પછી છેલ્લે પાછી તાજી કલમ લખી કે બગાડ કરનારને ગાળ આપવામાં આવશે. ઠંડીની સીઝન હોવાથી ગામ આખું ખિસ્સામાં હાથ ગાલીને ફરે છે, તેથી અત્યારે મંદીમાં આ લગ્ન નિર્ધાર્યા છે. લિખિતન ખિસ્સા તલાસી દસના ભિલાસી સુખ સાગર મોજીલાના જય ચોરેશ્વર. ને પાછો કે કોઈ આવશે ને મને પૂછે, હવે ભાઈ તારા ઘરે ન આવે એ જ સારું છે. નાની નાની વાતમાં ઓબ્ઝર્વેશન કરો ને એટલે જોક્સ મળે, મિમિક્રી મળે. અમારા ખાસ મિત્ર જે પત્રકાર છે નરભેરામ ઠક્કર, અમારી એની દુકાને આખો દી બેઠક અને એ લાગણી વાળા માણા બિચારા, કઈક ધક્કા મારે એકબીજાને પણ આમ લાગણી વાળા. પણ જય જાય બિચારા બેહારે અમને અડધી ચાય મગાવે એટલી આબરૂય ખરી એની દુકાને અમારી. હમણાં એ ને કઈ કલ્યાણજી આણંદજી ના પાછા ખાસ મિત્ર કલ્યાણજી આણંદજી નરભેરામ ઠક્કર ને એ બધા કઈક પુના ગયેલા છે કઈ કાર્યક્રમમાં. મને કે તમે વસંતભાઈ હાલો ભલે કાર્યક્રમ નથી તોય ભેગા ભેગા દીધે આવો. તે અમે પુના ગયા હતા. હવે આને કોકે નરભેરામ ને વાત કરીએ છીએ કે પુનામાં ધોરે દીએ ભૂત થાય. આ ટ્રેનમાં આખે રસ્તે મને એ જ કીધે રાખે જોજે હોય કે વસંત હલવાઈ જાય નહીં. તો મેં કીધું તો શું કામ જવાનું નક્કી કર્યું ને પુના ઉતરા એટલે મેં કીધું તમે તેડી આવ્યા છો પેલા તમે ઉતરો. ઈન કલ્યાણજી ભાઈ પેલા ઉતર્યા હું એની વાહે વાહે. હજી તો ગામમાં પગ મૂકીને થોડેક આગળ ગયા તો આ 5 હાથ પૂરો એક સફેદ લુગડા વાળો માણસ આવેલો આવે. મને ટેન્શન થઈ ગયું. મેં કીધું વાત સાચી લાગે છે ગામમાં ધોરે દીએ ભૂત થતા લાગે. હજી હું તો કઈ બોલવા જાઉં એ પેલા તો નરભેરામે જ જાલી લીધો ઓલા ભાઈ ને. ઈ કે ભાઈ મેં વાત સાંભળી છે કે પુનામાં ધોરે દીએ ભૂત થાય છે. ઈ કે ઓલા ભાઈ કે તમે કહેતા હો તો ખબર નથી, બાકી મને એવી કઈ ખ્યાલ નથી કે મને ગુજરી ગયા તો 200 વર્ષ થયા. મેં તો કલ્યાણજીભાઈ ને બસ ભરી લીધી કારણ વગર. અમે તો રોજબરોજ ની વાતમાંથી જ ઓક લઈ અમારા ઉપરથી દાખલો લઉં. અમારું નામ પરેશ છે ને અટક વસંત. હમણાં મને સુરતમાં એક ભાઈ કાર્યક્રમમાં બોલાવ્યો
મને કે વસંતભાઈ આવી જાજો એટલે હું તો પહોંચી ગયો. કાર્યક્રમ પૂરો થયો, નક્કી કર્યો તો ભાઈ હું 1000 રૂપિયા પુરસ્કાર લઈશ. તે રાતના 1:30 વાગે કાર્યક્રમ પહેતો એટલે મને 500 રૂપિયા કાઢીને ઉભો રહ્યો. એટલે મેં કીધું ભાઈ આપણે 1000ની વાત થઈ હતી ફોનમાં. મને કે પરેશભાઈ નથી આવ્યા ને? મેં કીધું એટલે હું છું. મને કે આમાં મજાક ના હાલે શું? અરે વસંત પરેશ બે હું જ. મને કે હોય જ નહીં ને, વસંત તો નામ હોય. મેં કીધું અમારી અટક છે. મને કે આમાં એવું ન કરે, આ તો ઠીક છે, અમારે સંસ્થાનો પ્રોગ્રામ હતો, આમાં તમે ગોગડી મરાવી દીધો છે, આ તો સારું છે, સભ્ય કોઈ બોલ્યા નહીં કે ખબર છે. પણ મેં કીધું ભાઈ આ રહી મારી શાયરીની પુસ્તક છે વસંત પરેશ, હું પોતે બંધુ, મારું તખલ્લુસ છે. મને કે આવું ના હાલે, આ તો ઠીક છે, તમે આવા મોટા કલાકાર છે ને આવું ખોટું બોલો છો? મારી આંખમાં જર્જરી આવી ગયા હો, હું રોવા જેવો થઈ ગયો રાતના 2 વાગે. આને કોણ સમજાવે? 2-3 ભાઈઓને બોલાવ્યા. મેં કીધું આને કયો યાર, બે હું જ છું. તો કે અમે કોકમાં ન પડીએ પાછા, એટલે કોકમાં શું અમારામાં જ પડવાનું છે? મને મારા વડીલો યાદ આવી ગયા. મેં કીધું આવી વસંત સર ને શું કામ ગાઈ ગયા? આના કરતા પાન ખરો હોય ને તો એક જ નામ. હું તો પછી એવું નસીબ, મેં કીધું હાલો બીજું શું. મેં કીધું હવે મૂકી તો જશો ને બસ સ્ટેન્ડ એ બાજુ, મેં તો આમાં કઈ જોયું નથી. શું એક પટાવાળા જેવો માણસ હતો એને કે મૂક્યા. મેં કીધું યાર કોઈ મોટું માણસ આવો ભેગું, આમ શું જેના તેના ભેગું મોકલી દો. તો પાછી એક જ વાત લઈએ, મને કે પરેશભાઈ નો આવ્યા ને? મેં કીધું ભૂલી જાવ યાર તમે, હું જ છું બે કહો છો, હજી એક ને એક વાત કરો છો. બસ સ્ટેન્ડ મૂકવા આવ્યો, મને બસમાં બે આવ્યો, મારી આંખમાં પાણી જોયા ને. મને કે દુઃખ ન લગાડજો, પડી કે આવું ન કરવું જોઈએ કલાકાર. એના પ્રમુખ ને બોલાવ્યા. મેં કીધું ભાઈ સાહેબ હજી તમને હાથ જોડીને કહું છું, હું ખોટું નથી બોલતો, વસંતે હું, પરેશે હું. મને કે આવું ન હોય. મેં કીધું હોય ભાઈ અમારામાં છે, ન હોય તો હું સમજુ છું. ના ભાઈ સાહેબ મેં કીધું તમે અડધો પુરસ્કાર, હું ઠેઠ જામનગર થી હવાર નો નીકળો તો નાખી કાલ હવારે પહોંચીશ ઠેઠ. તો પછી બહુ મારું મોઢું આમ ગરીબ માણસ જોઈને ન દઈએ એવી રીતે પેલા સેક્રેટરીને કીધું કે એના જેવું કોણ થાય, 4 રૂપિયા દીઓ બીજા વધારે. મેં કીધું આવું ન હોય, 500 પૂરા હોય. મને કે હવે રેવા દેજો ભાઈ સાહેબ, આમ તો અમારી સંસ્થાને ઉપર વટ જઈને દઉં છું. તેથી હું નક્કી કરી લીધું કે કોઈ પૂછે કે ભાઈ વસંત બધું હું જ છું, બોલો સમાજમાં રાખવો છે પ્રોગ્રામ. એટલે અમને આવા બધા અનુભવો. અમે તો વધારે પડતા જોક્સ તો ટ્રેનમાંથી ને એમાંથી જ લઈએ. આ ટ્રેનમાં બહુ જોક મળે, તમે જોજો સફર કરતા હો ને, તમે કોક દી નક્કી કરજો કે આજ કાંઈ બોલવું નથી, ન હખો લેવા દઈએ તમને. લ્યો બાજુમાં આમથી આમ તો બેઠો બોલે, ક્યાં જાઓ છો, તારે શું કામ, તે ટિકિટ કઢાવી મારી. પણ ટૂંકમાં એને મૂળ શું છે, એને ટાઈમ પાસ કરવો હોય. પણ આપણે તો પછી આપણે એવું હોય ને હામહામું, તો ભાઈ આપણે જો ભૂલે ચૂકે જવાબ દેવાઈ ગયો મૈરા. મને કે મુંબઈ જાઓ છો ને? મેં કીધું હા. રોકાવાના હશો? લે હવે ધાવા તો દે પેલા, પછી હું આ કેવી કાગતા સ્વાગતા થાય છે પછી રોકાવાની તો વાત આવે ને. ત્યાં ટ્રેનમાં પાછું અમે તો આવું ઓબ્ઝર્વેશન ટ્રેનમાં બેઠા બેઠા કરતા હોય, તમને હમણાં દાખલો તો ટ્રેનમાં હું જે વાત કરું છું ને એવી રીતે હું બેઠેલો ને બારી આગળ હામ હામાં બે ભાઈ બેઠેલા, એક જણો ધડ દઈને બારી બંધ કરે, બીજો ભટ દઈને ખોલી નાખે. લગભગ 15 વાર આવું કર્યું એટલે ડાબી બાજુ ભાઈ બેઠા થઈ ગયા, બારી બંધ જ રહેશો ખોલીએ, મને એક ઠોસો દઈ શીખી તો જામશે આવી વાત. ઓલો કે ખોલી છો બારી, મને ગરમી થાય છે, ખોલ. ખોલબંધ ખોલબંધ કરે, લગભગ 1/2 કલાક જપા જપી એકબીજાના પાટલા પકડી લીધા. ઓલો ધુંબો મારવા ગયો તો ઓલો હટી ગયો, તો મને આવ્યો ખંભા ઉપર. પણ મેં કીધું તમે બે જણા શું કરો? મને કે મેં રૂપિયા ખર્ચીને ટિકિટ દીધી છે, બારી બંધ રાખવી ખોલી રાખવી મારી મરજીની વાત છે. તો ઓલો કે હું શું ધર્માદે આવ્યો છું, મારે નથી બોલ, ખોલી છે ખોલી જ રાખી. ઓલો કે બંધ રાખી. પછી મેં એને હાથ જોયા, મેં કીધું તમે બે મારા હમુ જોશો એક મિનિટ. મને કે શું છે? મેં કીધું આ બારીમાં કાચ ક્યાં છે? ખોટે ખોટા ખેતા ખેત બોલો. મને કે તો મગજમાંથી જ નીકળી ગયું, પણ આવું લોહી પીએ ટ્રેનમાં. બોલો આ ટ્રેનની વાત લીધી છે, એકાદ વાત લીધું ટ્રેનની. મારે તો ઘણા ઓબ્ઝર્વેશન કરેલા છે. હમણાં એક ટ્રેનમાં એક ભાઈ કોણ જાણે શું કર્યું બારીમાં, તે ભણીને દઈને બારી પડી ને તે સામેના ભાઈનો અંગૂઠો આવી ગયો રાડા હોય માં હાય માં. મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું ધ્યાન રાખો આંગળો ચીપલી નાખો, આમ જો તો બધા રાડું પાડે છે. ઓલા ભાઈ વરી પાછો આંગળો પાછો જેને બારી પછાડી હતી એ પાછો શરમાતો નથી ને, વરી ઉભો થઈને કે હવે તમે ગજબ ના છો, આમ તો જરીક અંગૂઠો આવી ગયો એમાં આટલી રાડા રાડ હોય. હમણાં 15 દી પેલા કે મારા ભાઈબંધની ડોકી આવી ગઈ, એક શબ્દ નહોતો બોલ્યો. Ha 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 ha!
ઓલા ભાઈ બીજી વાર અંગૂઠો રાખ્યો હોય ચાલે, પછાડાની માથે જેટલી વાર બારી પછાડવી હોય. પણ આ બધી મજા છે કાકી, નાની નાની વાતમાં ઊંડા ઉતરો ને એટલે જોક્સ મળે. પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો, એટલું હાસ્ય નકામું છે. હું અવારનવાર વધારે પડતી કાર્યક્રમમાં મારી શાયરીઓ વધારે પડતી આવે, પણ થોડુંક દર્દ હોય ને તો જીવન જીવવાની મજા આવે. કે મારી જ આંખને મારા જ આંસુ, કે હું જ રોઉં ને હું જ લૂછું, હવે ન પૂછશો કે શું છું. આવલું વસંત પરેશ કીધું ને એના ઉપરથી આ યાદ આવી ગયું. બધાએ મને જ પૂછ્યો કે આંખમાંથી ભૂલા પડેલા આંસુ કોઈની વાટ જુએ છે ગાલ પર, જીવી રહ્યો છું આજ એ જ મસાલ પર, વાર હોય તો ભલે ન કહે એમનેમ તાલ પર. શાયરીની નાની નાની એક રચના હોય ગમે એમાં. પણ હું તમને એક મારા બીજા મિત્રની વાત કહી દઉં, જામનગરમાં જ છે, એનું નામ ઓઘડ, પણ હા ઓઘડ હડફેટો, હા શરીર બહુ મોટું, હા પેટ મોટું થયું છે એવડું પરમાત્માને ખબર. પેલા એનું પેટ આવે પછી એ આવે દરવાજામાં આવે, અમે તેને પેટ ઉપરથી જ ઓળખીએ. અમારે એક ભાઈ બેન તેને ઓઘડ પેટીઓ કહીએ. ઓઘડ પેટીઓ આ કઈ જાતનું નામ? પણ એ બપોરે અમે એના ઘર આગળથી નીકળીએ, એને આમ ઓસરી છે, ઓસરીમાં હુતો હોય મોટું જબરું પેટ, ધર્મથી પર્વત જેવડું પેટ લઈને હુતો હોય, પાછો જમીન હોય એટલે આ ડબલ થયું હોય. પણ આ ઘેરથી તમે જુઓ ને, એક તો પેટ એવડું, એમાં પાછા ઝીણા ઝીણા વાળ પેટ ઉપર. આ ઘેરથી તમે જુઓ ને તો હકીકતે પર્વત ઉપર ધ્રોખડ ઉગી ગયું હોય ને, અને ડોલે પાણી સમાઈ જાય એવડી તો ડૂટી એની. ને પાછો ઘરના છોકરાઓને આંગરા પકડીને પેટ ઉપર હલાવતો હોય, પા પા પા, એમાં છોકરો એક વાર અલગોટીઓ ખાઈ ગયો, બાકીલો ડૂટીમ પગ આવ્યો છે ને કે ખાડો આવ્યો ખાડો આવ્યો. આવું આનંદી જીવન. અને એમાં ભાઈ ડોક્ટરની સલાહ લીધી કે આનું શું કરવું આવડા મોટા પેટનું, તો ડાક્ટર વળી એને ધોળવાનું કીધું. પેલા ઘરમાં ઠામુકો હાલી નથી એક તો આ ધોળ છે ક્યાં, અને સવારમાં એ ધોળવા નીકળે તો ગામના માણસો છોકરા ઘરમાં લઈ લે કે આ કોકલા પીટલી નાખે. અને આ ઓઘડ ને પછી એને મેં કીધું આટલા પેટમાં તને કઈ નડતર નથી થતી? મને કે મારે શું નડતર, નડતર સામે વાળા નહીં. પરમજી ઘટારો ભટકાણો તો રિવેશમાં વયો ગયો. અને આમાં તો સગવડ છે વસંતભાઈ, મેં કીધું આમાં સગવડ શું કરી? મને કે લ્યો તમે ચા પીને કપડા કાપી રાખવા ટેબલ ગોતતા હોય ને હું પેટ ઉપર મૂકી દઉં, લ્યો પાછું તમારી યાર વાત કરતો હું બોલો. મેં કીધું આને તો પડોશમાં રહેવા જેવું છે કપડા કાપી મૂકવા. અમારે એક ડોક્ટરની વાત લઈ લઉં, અમારા મિત્ર છે ડોક્ટર અશોકભાઈ શાહ, એટલે કાનના ENT સર્જન છે જબરજસ્ત, બહુ જબરું નામ જામનગરની અંદર. હવે ત્યાં દર્દી તો અલગ અલગ આવે ને, હું એકવાર બેઠેલો હતો, એક દર્દી આવ્યો હતો કંઈ કાનમાં તકલીફ હશે ના તે, સાહેબે તપાસ બપાસ કરીને પછી કે લાવો એક 80 રૂપિયા કીએ. તો આ કે સંભળાતું નથી કાંઈ, શું કહે સાહેબ મને કહે. એટલે મેં કીધું પૈસાનું કહે સાહેબ, દાંત કાઢવા માંડ્યો કે મને ક્યાં સંભળાય છે. મેં કીધું સાહેબ ના પાડે છે સંભળાતું નથી એમ કહે છે. તો કે તો હવે આનું શું કરવું? મને કે તમે સમજાવો. મેં જ્યાં કાનમાં જોસ્તી રાળ પાડી, મેં કીધું પૈસાનું કહે છે સાહેબ પૈસાનું, 80 રૂપિયા. કાન જોયું ને, કાનની તપાસ કરી, દાંત કાઢે પાછો તું. એટલે મેં કીધું આનું પર શું શું, બીજા બે ત્રણ પેશન્ટ હતા એ ધોળીને આવ્યા કે શું છે સાહેબ તકલીફ, કે આ હવે પૈસાનું સમજતો નથી બોલો, હવે બેરો છે કે સાંભળતો નથી. તે ફરી કોઈ રાયા માણા હોય ને તે ફરી સલાહ દીધી કે એક કામ કરો ને લખીને જ દો, આપણો વાંચી તો લેશે ને. લખીને ચિઠ્ઠી મૂકી, મને કે વાંચો હું ક્યાં ભણેલો છું, આને ક્યાં પહોંચો લ્યો તમે. પછી મને ઓચિંતાની ટ્યુબલાઇટ, મેં કીધું આવા માણા ને ઈશારાથી સમજાવાય. મેં વરી આમ અંગૂઠો નાંગરી ભેગી કરીને મેં કીધું આમ ખનખનિયા પૈસા આમ, મેં કીધું આમ સમજી જશે. ત્યાં તો કાંડા ઉપરથી ઘડિયાળ કાઢીને ચાવી દેવા માંડ્યો. સાહેબ મને કે કોઈનું કાંઈ જોતું નથી, બધા બહાર નીકળો. આવી બધી વાતો અમે ઓબ્ઝર્વેશનમાંથી લઈને તમારી સામે મૂકીએ. અમારો એક બીજા મિત્ર છે કરશન કુકડીઓ, એને કુકડીઓ જ કહે બધા. એનું કારણ શું છે, ઉલામણું નામ છે. હવે ભગવાન જાણે જૈન મત કુટુંબ આગળ કુકડાનો વેપાર હોય તો એ કુકડીઓ કહેતા હોય, પરમાત્માને ખબર. પણ ધંધો એનો એક જ, ગામમાં કોકનું વાહન જોયું નથી ને ઉપાડ્યું નથી, પછી જુએ નહીં માલિકો પેટ્રોલ છે લાઇટ છે પૈડા છે નથી શું ગમે એનું આવ્યું મફત હોય ને કેમ મૂકે ભાઈ. એમાં કોણ જાણે કોકની ઠોઠિયા જેવી મોટર અમારા હવાઈ ચોકમાં પડી હતી ને જે ઉપાડી કરશને આવે એવો ભાઈ ગયો. પછી ખબર પડી લાઇટ બાઇટ કાંઈ નમરે માલિકો,
કહીતે મૂકે પછી પોલીસ તે બેરી ગેટે નો પહોંચવા દીધો. ત્યાં તો પોલીસ સીટી મારી કે એ તું વિરાગ તો કે આ ઘરે જો બ્રેક નથી. એ લઈને ક્યાં નીકળી ગયો હજી ખબર નથી કોઈને. જેની ખોવાણી છે એ મને પાછું પૂછતો મને કે ક્યાંય મોટર જોઈ. મેં કીધું પણ ક્યાં ઉભી જ રહેવાની નહોતી, બ્રેક ક્યાં ગઈ હોય કેમ ખબર પડે. હવે પોલીસે એ જ તપાસ કરે છે કેદીની. બિચારો હજી એવું થાય, જો ઘણી વાર ઠોઠિયા જેવી મોટર જોઈએ તરત ઉભી જાય મારી હશે. પણ હોય મોટર પણ અંદર કરશે ન ઉતરે એટલે આને ટેન્શન થઈ જાય પાછું. પોલીસ ની વાત લીધી, એકાદ વાત લઈ લો. અમે તો દરેક ની મજાક કરતા. એમાં અમારે ગામમાં એક પોલીસ નવા નવા પીએસઆઈ બદલી થઈને આવેલા, હા વજાયણું ગામ ને. એમાં વળી કોકે એને બાતમી આપી કે હાથી શેરીમાં વરલી મટકાનો જુગાર રમાય છે. કે આ તો એમ કે નવા નવા આવ્યા છે, ચોફો પાડી દે સીધો શું ઉઈ પડાવો હાથા પોલીસને લઈને. શું હાથી શેરીમાં ગયરા ભેગ ભેગ ભાઈ ટેબલ નાખીને ચીઠીઓ ફાળતા હતા, ધબા ધબી કોઈ અગિયાર લખાવું એકવી લખાવ ધબા ધબી ઉપાડ્યા ઝભા લેંગા વાળાનો સીધા નાખા જીપમાં. હું પોલીસ કે ભાઈ સાંભળો તો ખરા, અરે હોય એ જાહેરમાં આવી દીધા. અરે ભાઈ મારી દીકરીના લગ્ન છે, વધાવો લખું છું હું. એ પોલીસ સ્ટેશને મૂકે એક વાત કે ખોટું બોલો જયારે તમે કયો એવા સમખાવ યાર કેટલાય વયા ગયા હશે એમને મુંથી મને ઉપાડ્યો તમે કઈ સાંભળતા નથી. અરે પાકી બાતમી હતી. અરે ભાઈ તમે શેરી ભૂલી ગયા એ બાજુની શેરીમાં, બાજુની શેરીમાં ગયા ત્યાં ઓલા વયા ગયા લખીને. એટલે આવું છે ધ્યાન વગર નાના બાળકોની એકાદ વાત લઈ લઈ. મેં હમણાં મારા છોકરાને કીધું હતું, મેં કીધું આજ ફેર તું પરીક્ષામાં પાસ થઈ જાય ને તો તને સાયકલ લઈ દેવી. બોલ રાજી થઈ ગયો. બોલો હું ટેસ્ટમાં આવી ગયો તે ન પાસ થયો. મેં કીધું લે હવે કેવી રીતે લઈ દેવી સાયકલમાં. શું મેં તું ભણતો નતો વાંચતો નતો શું કરતો હતો? મને કે સાયકલ શીખતો હતો. ચેજીનું નક્કી કર્યું બાળકોને કઈ કેવું નહીં. એકાદ રાજકારણની વાત લઈ લઈ. પ્રધાનો એ અદભુત હોય, તમે જોજો પ્રધાનના હાથમાં ભૂલમાં જો માઇક દઈ દો જોઈ ઉપાધિ કરાવી મૂક્યો. હમણાં અમારા ગામમાં એક સભા ભરી હતી, પ્રધાન વાતું કરે આ વખતે વરસાદ સારો થયો છે. ન થયો હોય તો કે જાણે કેમ પોતે વરસાદ કરતો હોય. એટલે આજી ફેરે સારો વરસાદ છે એના હિસાબે ઊનનો પાક સારો થશે. તે એક ભાઈ સ્ટેજ ઉપર ટેડાઈ કે તમને કાંઈ ભાન પડે છે કે નહીં? ઊન ખેતરમાં થાય, ઊન ઘેટા ઉપર થાય. હવે તો મને એમ લાગે તારા ઉપર થશે ઊન. ઓલો ખારો થઈ ગયો એટલે. આ પાછા નેતા હોય બહુ તૈયારો, ભાષણમાં વાત એવી વારી લઈ કે હું સમજુ છું કે ઊન ઘેટા ઉપર થાય પણ વરસાદનું શું કામ કીધું? કે આજી ફેરે વરસાદ સારો છે એટલે પાક સારો થશે, સારો પાક થાય એટલે સારું સારું ઘેટા ખાશે અને જાજુ જાજુ ઊન આપશે. આંખમાં આંસુની મહેફિલ સજાવી બેઠો છું, મારા આંસુના કોઈ દામ તો પૂછો. ગઝલમાં જિંદગી ડૂબાડીને બેઠો છું, કોઈ બેનામ શાયરનું નામ તો પૂછો. કે ચહેરા દેખ કે મત સમજો હમ ખુશ હૈ, ચહેરા દેખ કે મત સમજો હમ ખુશ હૈ, રો રો કે રખી હૈ હસ્તી સકલ હમને, રો રો કે રખી હૈ હસ્તી સકલ હમને, દિલ કે આંગન કો આંસુ પિલા પિલા કર, બડી મુશ્કિલ સે ઉગાઈ હૈ ફસલ હમને. આભાર.